હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધા મજામાં જઈ છો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધનાથ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્યુશન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છું તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચાલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. તો આપણી આજની રેસીપીમાં કેટલી સામગ્રીની જરૂર પડશે તો સૌપ્રથમ હું તમને એ જણાવી દઉં. તો આ છે આપણે રવો, એટલે કે એક વાટકો આપણે રવો લઈ લીધો છે. અને રવો આપણે જે માર્કેટમાં ઝીણો મળે છે એ લઈ લેવાનો છે. અને જો તમારા ઘરે જાડો હોય તો મિક્સર જારમાં એને આપણે થોડો ક્રશ કરી લેવાનો. તો આ છે આપણે રવો, અને ત્યારબાદ આ છે આપણા બટેકા જે મેં બાફી અને રાખેલા છે. અને ત્યારબાદ આ છે આપણા ચણાદાર જે એને પણ મેં બાફી અને રાખેલી છે. અને ચણાદારની જગ્યાએ તમે વટાણા પણ લઈ શકો છો. અને આ છે આપણે જીરું, ત્યારબાદ આ છે આપણે હિંગ, અને આ છે આપણે લાલ મરચું, અને આ છે આપણે ત્યારબાદ ડુંગળી જે મેં ઝીણી સમારી અને રાખેલી છે. અને ત્યારબાદ આ છે આપણે મેંદો જે મેં બે ચમચી જેટલો આપણે મેંદો લઈ લીધી છે. અને ત્યારબાદ આ છે આપણા લીલા મરચાં જે આપણે એને પણ ઝીણા સુધારી અને રાખેલા છે. અને ત્યારબાદ આ છે આપણે નમક, અને આ છે આપણે ચાટ મસાલો, અને આ છે આપણે મકાઈના પૌવા. તો આપણી આજની રેસીપીમાં આટલી સામગ્રીની જરૂર પડશે. તો સૌપ્રથમ હવે આપણે ગેસને પેટાવી લઈશું, અને ત્યારબાદ આપણે કઢાઈમાં અંદર રાખી દઈશું. અને એક એવો કઢાઈમાં હવે આપણે બે પાવરા જેટલું, એટલે કે બે નાની ચમચી આપણે તેલ એડ કરી દેવાનું છે. તો હવે આપણે તેલ એકદમ ફર્સ્ટ ક્લાસ ગરમ થઈ ગયું છે. અને ત્યારબાદ આપણે એમાં અંદર અડધી ચમચી જેટલી આપણે જીરું એડ કરી દઈશું, અને આપણે થોડુંક આપણે એમાં અંદર હિંગ એડ કરી દેવાની છે. અને ત્યારબાદ આ છે આપણા ઝીણા સમારેલા મરચાં, તો હવે આપણે એ એમાં અંદર એડ કરી દઈશું. અને હવે આપણે એને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. તો આપણે એને હવે મિક્સ કરી દઈશું, અને થોડુંક આપણે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એની અંદર હવે આપણે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું, અને ફરીથી બધો જ મસાલો આપણે સાતરી લઈશું. સાતડી લઉં, ત્યારબાદ હવે આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે. પાણી આપણે એટલું એડ કરવાનું છે જેટલો આપણે રવો લીધો હોય જેટલો માપનો, એનાથી થોડુંક વધારે, એટલે કે દોઢું આપણે પાણી એડ કરવાનું છે. એક વાટકો આપણે રવો લીધો હોય તો એની સામે દોઢ વાટકી આપણે પાણી એડ કરવાનું છે. અને હવે આપણે પાણીમાં આપણે હવે ઉબાલ આવે ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. તો હવે આપણે પાણીમાં એકદમ ફર્સ્ટ ક્લાસ ઉબાલ આવી ગયો છે, અને તમે એ પણ જોઈ શકો છો. અને ત્યારબાદ આ છે આપણે રવો, એક વાટકી જે લીધો છે. તો હવે આપણે એમાં અંદર રવો એડ કરી દઈશું, અને રવો એડ કર્યા બાદ આપણે લગાતાર એને આ રીતના મિક્સ કરતું રહેવાનું છે, નકર આપણે રવો પેઠે બેસી જશે. તો ચાલો એને ફર્સ્ટ ક્લાસ આપણે ટાઈટ એને મિક્સ કરી દઈશું. ફરીથી આપણે ગેસને પેટાવી લીધો છે, અને ત્યારબાદ એ કઢાઈ આપણે રાખી દઈશું. અને હવે આપણે કઢાઈ લઈ લીધી છે, અને એની અંદર આપણે બે પાવરા જેટલું તેલ પણ એડ કરી દીધું છે. અને તેલ ગરમ થશે ત્યાં સુધી હવે આપણે એની રાહ જોઈશું. તો હવે આપણે તેલ આવી ગયું છે, અને ત્યારબાદ હવે આપણે એની અંદર જીરું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલું. અને ત્યારબાદ આ છે આપણા લીલા મરચાં જે ઝીણા કટિંગ કરીને છે એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણે હિંગ, તો હવે આપણે એમાં અંદર ચપટી હિંગ એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણે નમક, તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણે લાલ મરચું, તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે. ત્યારબાદ બધો જ મસાલો આપણે ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી લેવાનો છે. તેલમાં એને થોડીક વખત આપણે એને સાતડી લઈશું. અને ત્યારબાદ આ છે આપણે ચણાદાર, તો હવે આપણે એમાં અંદર એડ કરી દેવાની છે. અને આ છે આપણી ઝીણી સમારેલી ડુંગળી, તો હવે આપણે એમાં અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણે ચાટ મસાલો, તો હવે આપણે એમાં અંદર એડ કરી દેવાનો છે. અને ત્યારબાદ હવે આપણે મસાલાને સાતડી લેવાનો છે. તો આપણે ડુંગળી ફર્સ્ટ ક્લાસ આપણે પાકી જશે ત્યાં સુધી આપણે એને સાતડતા રહીશું, અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય એ આપણે એને હવે મિક્સ કરી લઈશું. ચાલો હું એને ફર્સ્ટ ક્લાસ સાતડી લઉં. તો હવે આપણે મસાલાને ફર્સ્ટ ક્લાસ સાતડી લીધો છે, અને ત્યારબાદ આ છે આપણે બટેકા જે આપણે એને
પ્રેસ કરીને રાખેલા છે, તો હવે આપણે એમાં અંદર બટેકા એડ કરી દેવાના છે. તો હવે આપણે બટેકા એડ કરી દીધા બાદ ફરીથી આપણે એને પણ મિક્સ કરી લઈશું, અને ફર્સ્ટ ક્લાસ એક રસ થઈ જાય એટલે વખત આપણે એને મિક્સ કરી લઈશું, અને બધો મસાલો એકબીજામાં આપણે લાગી જાય એ રીતના મિક્સ કરતું રહેવાનું છે. તો હવે આ છે આપણા મકાઈના પૌવા, તો હવે આપણે એને ક્રશ કરવાના છે. એના માટે ખાંડલી એક લઈ લીધી છે, અને હવે આપણે એમાં અંદર આપણે એને ખાંડી લઈશું. તો ચાલો હું એને ભૂકો કરી લઉં. હવે આપણે ફર્સ્ટ ક્લાસ મસાલો તૈયાર કરી લીધો છે, અને હવે આપણે ગેસ બંધ કરી અને એક વાસણમાં આપણે એને લઈ લેશું. તો હવે આપણે જે રવો હતો એને ઢાંકીને રાખ્યું હતું, એને 5-7 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને ત્યારબાદ એક આપણે આનો લુઓ લઈ લેવાનો છે. અને હવે આપણે એને હાથની મદદથી આ રીતના બંને હાથની હથેળીની મદદથી આ રીતના આપણે ભીસણ દઈ અને ગોળાકારમાં એને વણી લઈશું, એટલે કે આ રીતના આપણે એને બનાવી લેવાનું છે. આ રીતના આપણે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે આપણે એની અંદર આપણે બટેકાનું સ્ટફિંગ ભરવાનું છે. તો આ રીતના હવે આપણે એમાં બટેકાનું સ્ટફિંગ રાખી દઈશું, અને આપણે એને સરખી રીતના આ રીતના બંધ કરી દેવાનું છે, અને આ રીતના આપણે હવે એને ગોળાકારમાં વાળી લેવાના છે. તો આ રીતના આપણે વાળી લેશું, જેટલા છે એટલા બધાને આ રીતના આપણે ગોળાકારમાં વાળી લઈશું. અને ત્યારબાદ જે આપણે મકાઈના જે આપણે પૌવા હતા એને ફર્સ્ટ ક્લાસ આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તો આ રીતના આપણે ઝીણા ક્રશ કરી લેવાના છે. અને ત્યારબાદ આ છે આપણે મેંદો, જે આપણે 2 કે નાની ચમચી 2 લઈ લીધો છે, અને ત્યારબાદ આપણે એમાં અંદર પાણી એડ કરી દઈશું, અને ફર્સ્ટ ક્લાસ હવે આપણે એને હલાવી લઈશું, અને આપણે એને સાવ ઢીલું રાખવાનું છે. એ રીતના આપણે એને હલાવી લેવાનું છે, અને જો આપણે એવું લાગે કે થોડુંક પાણીની જરૂર છે તો આપણે એ પાણી એમાં અંદર એડ કરીશું. તો આપણે થોડુંક પાણી એડ કરી દઈએ. તો આપણે આ રીતના પાતળું બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલું પાતળું છે, અને અંદર આપણે ફર્સ્ટ ક્લાસ મિક્સ કરતું રહેવાનું છે જેથી અંદર ગાંઠા ના રહી જાય. એ રીતના આપણે એને તૈયાર કરી લઈશું. તો હવે જે આપણે વારી અને કમ્પ્લીટ કરેલા છે એને હવે મેંદાનો લોટ જે આપણે પાતળો બનાવ્યો છે એનેમાં આપણે આ રીતના ડીપ કરી દઈશું ફર્સ્ટ ક્લાસ, અને આ રીતના ડીપ થઈ જાય ત્યારબાદ આપણે હવે એમાંથી લઈ લેશું. હવે આપણે એને રગદોળી નાખવાનું છે. તો આ રીતના હું એને ફર્સ્ટ ક્લાસ રગદોળી દઉં. તો આ રીતના મેં હવે એને રગદોળી દીધા છે. તો આપણે જેટલા છીએ જેટલા આપણે વારી એને કમ્પ્લીટ કર્યા છે એને બધાને આપણે હવે આ રીતના રગદોળી દઈશું. તો હવે આપણે ગેસને વેકટાવી લીધો છે, અને ત્યારબાદ એક કઢાઈ લઈ લેશું, અને ત્યારબાદ આપણે હવે એની અંદર તેલ એડ કરી દીધું છે, અને તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું. તો હવે આપણે તરવા માટે ફર્સ્ટ ક્લાસ એમાં અંદર એડ કરી દીધા છે, અને આપણે હવે લગાતાર આ રીતના આપણે એને ફેરવતા રહીશું જેથી કરી એને ફર્સ્ટ ક્લાસ બધી બાજુ ચડી જાય આપણે. અને આ રીતના આપણે ફેરવતા રહીશું એટલે કડક પણ એકદમ ફર્સ્ટ ક્લાસ થશે, અને આપણે જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીશું. તો ચાલો હું એને કરી લઉં આ રીતના. તો હવે આપણે એનો ફર્સ્ટ ક્લાસ કલર ચેન્જ થઈ ગયો છે, અને હવે આપણે એને ગેસ બંધ કરીએ અને તેલમાંથી ઉતારી લઈશું. ચાલો હવે આપણે એને તેલમાંથી ઉતારી લઈએ. તો હવે આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ રેસીપી થઈ ગઈ છે તૈયાર, અને મેં એક ડીશમાં એને સજાવી પી લીધી છે. તો આ રીતના તમે પણ બનાવશો એટલે તમારે પણ આ રીતના ફર્સ્ટ ક્લાસ અને સરસ રેસીપી તૈયાર થઈ જશે. તો હવે હું તમને એ પણ જણાવી દઈશ કે માથેથી કેટલું એકદમ ક્રિસ્પી અને અંદરથી કેટલું સોફ્ટ બન્યું છે. તો આ રીતના તમે એનો અવાજ પણ સાંભળી શકો છો. તો હવે હું તમને એક ભાંગીને પણ દેખાડીશ કે કેવું કાપડું અંદરથી આપણે સોફ્ટ બન્યું છે. તમે જોઈ શકો છો કેટલું આપણે અંદરથી એકદમ ફર્સ્ટ ક્લાસ સોફ્ટ બન્યું છે. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ કંઈ પૂરો કરીશું, અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી મને આ ભૂલી જા, અને જો આપણી આજની રેસીપી સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશું મેળે એટલે મળશું, કામ કે નહીં મળી આમ મેં કરું ધરતી ધરતી હરિયમ દેશી જે માતાજી જે મામુ બધી સિદ્ધના તને પ્રેમ છે બોલીએ રાધે રાધે.